નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે તક અને સંભાવના વિશે જોઈશું. આગળના તમામ વિડીયોની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં છે, તો એકવાર અવશ્ય જોઈ લેવી. હું શું કહે છે, આ શબ્દો આપણા રોજિંદા જીવનમાં વારંવાર આવે છે. આપણે વારંવાર કહીએ છીએ કે આજે વરસાદ થવાના કોઈ યોગ નથી, અને એવું પણ કહીએ છીએ કે ભારતને વર્લ્ડ કપ જીતવાની સંભાવના વધુ છે. ચાલો પદોને વધુ સારી રીતે સમજીએ. નીચેના વિધાન વિચારો. પશ્ચિમ દિશામાં સૂર્ય ઉગે છે, કીડીની ઊંચાઈ 3 મીટર સુધી વધે છે, મોટા કદનો ગન લેવામાં આવશે તો તેની બાજુ પણ મોટી હશે, વધારે ક્ષેત્રફળ ધરાવતું વર્તુળ લેવામાં આવે તો તેની ત્રિજ્યા પણ વધુ હશે, ભારત આગામી ટેસ્ટ શ્રેણી જીતી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે આ 5 ઉદાહરણ જુઓ તો એમાંથી કયા કયા તમને મળે? તો આ પરિસ્થિતિ છે તો એમાં કઈ છે, અમુક ચોક્કસ થશે, અમુક થવાની શક્યતા નથી, અને અમુક એવી છે થાય પણ ખરી પરિસ્થિતિ કે ન પણ થાય. 3 થાય, ખરી પણ ન થાય. ઓકે, 3 સંભાવના છે. જો કઈ કઈ આપણે અહીં લખીએ તો તમને વધુ ખ્યાલ આવે. એક તો ચોક્કસ થાય, ચોક્કસ થશે. બીજી કઈ છે તો થવાની નથી, થવાની નથી. અને ત્રીજી થાય પણ ખરી અને ન પણ થાય. ચલો આપણે આ વિભાજન કરીએ તો પશ્ચિમ દિશામાં સૂર્ય ઉગે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર છે કે સૂર્ય કઈ દિશામાં ઉગે, તો પૂર્વ દિશામાં ઉગે છે, આપણને ખબર છે. એટલે આ ઘટના છે બરાબર, એ ખોટું છે, એટલે થવાની નથી. તો એ શેમાં આવશે, એ કંઈ આમાં આવશે. પછી બીજું, કીડીની ઊંચાઈ 3 મીટર સુધી વધે છે, તો એ ખોટું જ છે, એટલે થવાની નથી, એટલે 2 અહીં આવશે. મોટો ગન, મોટા કદનો ગન લેવામાં આવે તો તેની બાજુ પણ મોટી હશે, તો ચોક્કસ આ સાચી હકીકત છે, એટલે 3 નંબર શેમાં આવશે, ચોક્કસ થશે એમાં આવશે. વધારે ક્ષેત્રફળ ધરાવતું વર્તુળ લેવામાં આવે તો તેની ત્રિજ્યા પણ વધુ હશે, તો આ પણ સાચું છે, એટલે 4 નંબરે અહીં આવશે. ભારત આગામી ટેસ્ટ શ્રેણી જીતશે, તો થાય પણ જીતે પણ ખરી, ના પણ જીતે, એટલે આ નંબર કયો આવશે, 5મો, આ ઘટનામાં આવશે. વિદ્યાર્થી મિત્રો, પાછળ સ્વાધ્યાય આવશે એટલે આ રીતનું વિભાજન આવશે, બરાબર છે? એટલે આપણે આ રીતનું વિભાજન તમને ખ્યાલ આવો. જુઓ, અમુક ઘટનાઓ ચોક્કસ થવાની જ છે, કે જે સનાતન સત્ય છે, અમુક થવાની નથી, અને અમુક થાય પણ ખરી અને ન પણ થાય. એવું ઉદાહરણ આપું તો આવતીકાલે વરસાદ પડશે તો પડે ખરો, ના પણ ખડપ, એટલે આમાં આવે. પછી 52 પત્તાના ઢગમાંથી એક પત્તું ખેંચીએ તો ગુલામ આવે, તો એ હોય ખરું ના એ હોય, બરાબર. પછી રૂપિયાનો સિક્કો ઉછાળતો છાપ આવે, તો એ ઘટના થાય પણ ખરી અને ન પણ થાય. પછી થવાની નથી એ ઘટના હું કહું તો ચંદ્ર ગરમ પ્રકાશ આપે છે. પછી એક માણસ કલાકના 500 કિલોમીટર દોડે છે. આ બધી ઘટનાઓ થવાની નથી, એટલે એમાં આવો, બરાબર છે? હવે વિદ્યાર્થી મિત્રો, એક સિક્કો છે, ઉછાળીએ આપણે તો 2 સંભાવના રહે, બરાબર. એક ટેલ આવે અથવા એટલે રાજા આવે અથવા કોટા આવે, એ ઘટના છે, એટલે આપણે પાછળ એ તો ડિટેલમાં આવશે એટલે જોઈશું, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? આવું જોઈએ, અહીં શું કહે છે, 100 વખત સિક્કાને ઉછાળો, કેટલી વખત હેડ અને ટેલ તેમાં મળે છે તે શોધી કાઢો. તો વિદ્યાર્થી મિત્રો, તમારા શિક્ષકશ્રી તમને આ પ્રવૃત્તિ કરાવશે, તમારા ગ્રુપમાં બેસીને પ્રવૃત્તિ કરવાની છે વિદ્યાર્થી મિત્રો, બરાબર છે? 100 વખત સિક્કો છે રૂપિયાનો અથવા 2 રૂપિયાનો ઉછાળવાનો છે, એમાં હેડ અને ટેલ કેટલી વખત મળે છે એ લખવાનું છે. પછી હપ્તા 250 વખત પાસો ફેંકે છે. વિદ્યાર્થી મિત્રો, પાસો એટલે આવું આવે ચોરસ, જેમાં નંબર લખેલા હોય. તમે સાપ સીડી રમતા હોવો છો, બરાબર છે, તો પાસાનો ઉપયોગ કરતા હોવો છો, એમાં નંબર લખેલા હોય છે 1 થી 6 સુધી, તો એ પાસો કહેવાય. અને નીચેનું કોષ્ટક મળે છે આ માહિતી માટે લંબા લેખ દોરો. તો 1 નંબર એ કેટલી વખત મળે, પછી 2, 3, 4, 5 અને 6 નંબર છે. આવું લંબા લેખ દોરાયેલો છે એટલે હું દોરતો નથી, બરાબર. પછી પાસાને 100 વખત ફેંકો, માહિતીની નોંધ કરો, 1, 2, 3, 4, 5, 6 કેટલી વખત મળે છે તે શોધો, એના ઉપરના જેવું છે, બરાબર. એટલે એ પણ દાખલો ગણાવતો નથી. સંભાવના એટલે શું, તમને સાદી ભાષામાં સમજાવી દઉં તો સપોઝ કે એક પાસો છે આપણી પાસે, આ પાસો છે, ચલો અહીં બતાવો, એને આપણે હવામાં ઉછાળીએ તો 3 અંક મળે,
ત્રણ અંક મળે એની સંભાવના કેટલી? તો આપણને હવામાં ઉછાળીએ તો કેટલા અંક મળે ટોટલ? તો ટોટલ 6 અંક મળે વિદ્યાર્થી મિત્રો, બરાબર. કયો 1 મળે, કો 2 મળે, કો 3 મળે, કો 4 મળે, કો 5 મળે, કો 6 મળે. એમાંથી 3 અંક મળે એટલે 3 અંક 1 જ છે, એટલે એની સંભાવના કેટલી થાય? 1/6 થાય વિદ્યાર્થી મિત્રો. ઓકે, આવા દાખલા પાછળ આવશે. કોઈ પણ ઘટના હોય એની સંભાવના 0 થી 1ની વચ્ચે હોય, યાદ રાખજો. કોઈ પણ ઘટનાની સંભાવના હોય એ 0 થી 1ની વચ્ચે હોય. જે ઘટના બનવાની કોઈ શક્યતા ના હોય તેની સંભાવના 0 હોય. ઘટના બનવાની સજ નહીં. સપોઝ કે સૂર્ય હું લખું પશ્ચિમમાં ઉગે છે, તો આ ખોટું જ છે, ક્યારે બનવાનું નથી. તો આ ઘટનાની સંભાવના કેટલી જાય? 0. પણ જે ઘટના નિશ્ચિત બનવાની હોય કે આ શક્ય છે, તો એની સંભાવના કેટલી થાય? 1 થાય, બરાબર છે. જે બનવાની જ છે ઘટના, કે સૂર્ય પૂર્વમાં ઉગે છે, અને જગ્યાએ પૂર્વ થઈ જાય તો એ ઘટના બન જ છે, તો એની સંભાવના 1 હોય. એટલે વિદ્યાર્થી મિત્રો, આના આધારે દાખલા ગણવાના છે, એટલે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.